એના પછી જમીનનું પ્રદૂષણ. દોસ્તો, જમીન જે આપણા રહેવા માટેનું સ્થાન છે, આપણા અતિ મહત્ત્વનું, આપણા જીવન માટે અતિ મહત્ત્વનું જેને કહી શકાય, એને જ આપણે પ્રદૂષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. દોસ્તો, પહેલાં તો જમીન ઉપર આપણું ઘર બાંધવા માટે આપણે જે સિમેન્ટ, રેતી કે આ બધાનો જે ઉપયોગ કરીએ છીએ, એ બધું જ્યારે જમીનમાં પડ્યું રહે છે ત્યારે એનાથી જમીનને નુકસાન થતું હોય છે. આ સિવાય જમીનમાંથી આપણે જે પેટ્રોલિયમ કે પછી ખનીજ આ બધું જ્યારે કાઢીએ છીએ ત્યારે જમીનની નીચે એ જગ્યા થતી જાય છે અને જમીનનું જે કહેવાય કે અતિ મહત્ત્વની વસ્તુ કે જે આપણે બધું બહાર કાઢી લીધું, એટલે પણ જમીન એ પ્રદૂષિત થતી જાય છે. આ સિવાય કે જેને આપણે રહેવાનું સ્થાન આપ્યું છે એને જ આપણે બગાડી રહ્યા છીએ, કહેતા કે એ મુખ્ય જે અગત્યનો જે સ્ત્રોત છે એ ઘણું બધું એ આપણે બગાડવાનો પ્રયત્ન કર્યો છે. જમીન એ અખૂટ સ્ત્રોત છે કે એમાંથી આપણને ઘણા બધા ખનીજ, ઘણી બધી વસ્તુઓ જે પ્રાપ્ત થાય છે અને એ જે પ્રાપ્ત થાય છે એને જ આપણે બગાડીએ છીએ. એટલે કે આપણે જે મળ્યું એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એમાંથી જે નકામી વસ્તુ જે નીકળી જેને આપણે જમીન ઉપર નાખી દઈએ છીએ, અને એટલા માટે આપણો જે વપરાશ વગરની જે બધી વસ્તુઓ છે જેને જ્યાં ત્યાં જમીન ઉપર નાખતા જમીનનું પ્રદૂષણ થતું જોવા મળે છે. આ સિવાય ઔદ્યોગિક એકમો, જે મોટા મોટા એકમો છે, એમાંથી નીકળતો જે બધો કચરો એને સીધો જમીનમાં દાટી દેવામાં આવે છે અથવા તો જમીનની ઉપર નાખી દેવામાં આવે છે. અને એટલા માટે જમીનનું જે ઉપરનું અતિ મહત્ત્વનું સ્તર છે કે જેની અંદર આપણને પ્રદૂષણ થતું જોવા મળે છે. તો કયા કયા કારણો છે કે જેના લીધે આ જમીનનું પ્રદૂષણ થાય છે? પહેલું છે કે ઔદ્યોગિક એકમો દ્વારા સીધી જ વસ્તુ જમીન ઉપર છોડી દેવામાં આવે છે. જમીન ઉપર સીધે સીધો ફેંકવામાં આવે તો ઘરગથ્થુ જે બધો કચરો અને જે દૂષિત પાણી, કે જે આ કચરો પણ જમીનમાં ઉતરે છે અને પાણી પણ જમીનમાં ઉતરે છે, જે જમીનના બંધારણને નુકસાન કરે છે. આ સિવાય પ્લાસ્ટિક, કાચ, કૃત્રિમ રબર, આવા જે બધા પદાર્થો છે કે જેનું વિઘટન થતું નથી અને એના એ જ અવસ્થામાં તે જમીનમાં પડ્યું રહે છે, વર્ષો સુધી તે દટાઈ રહે છે અને આપણી જમીનને તે નુકસાન કરે છે. આ સિવાય વધુ પાક મેળવવા માટે વધારે વધારે રાસાયણિક ખાતરોનો જે ઉપયોગ, એ પણ આપણી જમીનને નુકસાન કરે છે. જંતુનાશક દવાઓનો છંટકાવ અને ખનીજો મેળવવા માટે કરવામાં આવતી ખાણ પ્રવૃત્તિ, એને કારણે પણ એ આપણી જમીનમાં થતું પ્રદૂષણ એ આપણને જોવા મળે છે. આ સિવાય જમીનમાંથી કોલસો અને પેટ્રોલિયમ, આવા જે બધા બળતણોનું વધુ ને વધુ જે શોષણ, એ પણ એ જમીનને નુકસાન કરે છે. અને બીજું, જમીનમાંથી મેળવવામાં આવતું ભૂગર્ભ જળ, એટલું બધું ભૂગર્ભ જળ આપણે બહાર કાઢી લઈએ છીએ કે જેને કારણે પણ જમીનને નુકસાન થતું જોવા મળે છે. આ બધા જે પ્રદૂષણ છે, જમીનના પ્રદૂષણના જે કર્તાઓ, એને કારણે એક તો સૌથી મહત્ત્વનું જમીનનું ધોવાણ થાય છે. દોસ્તો, જમીનનું જે ઉપરનું પડ જે છે, જે ફળદ્રુપ છે, પરંતુ એ જ જમીનનું ધોવાણ થતું જાય છે. એટલું બધું ધોવાણ થાય છે કે જે ફળદ્રુપ સ્તર છે એ નાનું થતું જાય છે. આના લીધે ભવિષ્યમાં એક સૌથી મોટી સમસ્યા એ આવી પડશે કે વનસ્પતિનું ઉગવાનું બંધ થઈ જશે. આ સિવાય તેની જે અસરો અને તેને નિવારવાના ઉપાયો કે જે તમે ખૂબ જ સરળ છે, એક વખત વાંચવાથી તે તમને યાદ રહી જશે.